લોકસભા ચૂંટણીની ઘોષણા થયા પછી ચૂંટણીમાં બ્લેક મનીની હેરફેર વગેરે પ્રવૃત્તિઓ અટકાવવા ચૂંટણી પંચ સક્રિય થયું છે. જામનગરમાં ટ્રાફિક પોલીસ અને ચૂંટણી પંચ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ફોર વ્હીલર સહિતના વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુભાષ બ્રિજ સહિતના શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં વકીલ હારૂન પાલેજાની હત્યા પછી આરોપીઓ ફરાર છે અને આજે રાજપાર્કમાં એક 12 વર્ષીય તરુણીની હત્યા પછી શકમંદ પાડોશી ફરાર છે, ત્યારે વાહનોમાં ચૂંટણીલક્ષી ચેકિંગ નગરજનોમાં અન્ય ગુનાઓના આરોપીઓની શોધખોળ સંબંધિત હોવાનો આભાસ પણ ઉત્પન્ન કરે છે. જોકે એ દિશામાં પોલીસે અલગથી ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના આમરા ગામે ભૂગર્ભ ગટરના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લાગી રહ્યા છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી છે. અને જે આમરા ગામમાં, જામનગર તાલુકાના આમરા ગામમાં જે ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે છેલ્લા 1 થી 1.5 વર્ષ થયા, એના ઉપર અમે આજથી 3 મહિના મોર મેં વ્યક્તિગત સર્વૈયા સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી અને આવેદન આપેલું કે સાહેબ, આ ભૂગર્ભ ગટરમાં મોટા પ્રમાણમાં બેદરકારી દાખવવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, છતાં પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ સ્થળ તપાસ માટે કોઈ યોગ્ય અધિકારી ન મોકલેલ અથવા કોઈ એના ઉપર કોઈ નિરાકરણ ન આવેલ. આજે અમે સમગ્ર ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂપ મળી અને આવેદન આપેલું છે કે આના ઉપર તાત્કાલિક તમે કોઈ મોકલા લો. જ્યારે અમે લોકો એ કામ અટકાવી છે, ભ્રષ્ટાચાર થતો હોય, બેદરકારી દાખવવામાં આવતી હોય, ત્યારે હવે હમણાં 4 દિવસ મોર મેં કામ અટકાવેલું ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા મારી ઉપર હુમલાના પ્રયાસ થયા. એટલા માટે આપશ્રીને તાલુકા વિકાસ અધિકારીને અમે રૂબરૂપ કીધું કે આના ઉપર યોગ્ય કાર્યવાહી કરો અને કોઈ જવાબદાર અધિકારીને ન્યાયિક તપાસ કરવામાં આવે એવી અમારા ગ્રામજનોની સૌની માંગ છે. ગટરના કામમાં બહુ મોટા ભ્રષ્ટાચાર થાય છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.